નમસ્કાર દોસ્તો, તો ધોરણ 10નું ગુજરાત બોર્ડનું રિઝલ્ટ આવતીકાલે વહેલી સવારે 6 વાગે જાહેર થવાનું છે. પણ દોસ્તો, 6 વાગ્યા પહેલાં જ તમારું રિઝલ્ટ જાહેર થઈ જશે, કારણ કે દોસ્તો બધા વિદ્યાર્થીઓ, વાલીઓ, સગા સંબંધીઓ એક સાથે 6 વાગે રિઝલ્ટ જોવા માટે વેબસાઇટ ઓપન કરતા હોય માટે દોસ્તો વેબસાઇટ ડાઉન થઈ જાય, સર્વર ડાઉન થઈ જાય, રિઝલ્ટ ઓપન જ ન થાય. માટે દોસ્તો 6 વાગ્યા કરતાં ઘણું બધું વહેલું રિઝલ્ટ જાહેર થઈ જતું હોય. ક્યારેક ક્યારેક રાત્રે 1 વાગે, 2 વાગે, 3 વાગે, ક્યારેક 4-5 વાગે પણ રિઝલ્ટ જાહેર થઈ જતું હોય છે. તો દોસ્તો આજના વિડીયોમાં આપણે વાત કરીશું ધોરણ 10નું રિઝલ્ટ તમે ક્યારે અને કેટલા વાગે તમે જોઈ શકશો. માટે વિડીયો પૂરો જોજો, વિડીયોને લાઇક કરજો, તમારા બધા મિત્રો સાથે શેર પણ કરી દેજો. તો ચાલો શરૂ કરીએ આજનો વિડીયો. દોસ્તો ધોરણ 10નું રિઝલ્ટ મેં તમને કીધું એમ કે વહેલી સવારે 6 વાગે તો જાહેર થવાનું જ હોય છે, પણ દોસ્તો એની કરતાં પણ વહેલું રિઝલ્ટ જાહેર થઈ જતું હોય છે. તો રિઝલ્ટ ક્યાંથી જોઈ શકશો? તો ડિસ્ક્રિપ્શનમાં એક લિંક આપી છે, એના ઉપર ક્લિક કરીને તમે વહેલી સવારે અથવા તો દોસ્તો મોડી રાત્રે 1-2 વાગે પણ રિઝલ્ટ તમારું મોબાઈલમાં તમે જોઈ શકશો, અથવા તો દોસ્તો રાત્રે 12 વાગ્યા પછી ગમે ત્યારે રિઝલ્ટ જાહેર થાય તો એ જોવા માટે તમારે ગૂગલ ઉપર સર્ચ કરવાનું છે www.mygkguru.in. આ વેબસાઇટ તમે સર્ચ કરશો એટલે જે પહેલી લિંક આવશે એના ઉપર તમારે ક્લિક કરવાનું છે. જેવું ક્લિક કરશો એટલે રિઝલ્ટ માટેની ઓફિશિયલ mygkguru.in આ વેબસાઇટ ઓપન થઈ જશે. વેબસાઇટ ઓપન થયા પછી તમે સ્ક્રોલ કરીને થોડાક નીચે જશો તો ત્યાં તમને ધોરણ 10ના રિઝલ્ટ માટેના છેલ્લા 2 લીલા રંગના બોક્સ જોવા મળશે, જેમાં ત્રીજું બોક્સ છે દોસ્તો ધોરણ 10 બોર્ડ રિઝલ્ટ 2023. તમારી પાસે સીટ નંબર હોય તો આ તમારે ત્રીજા બોક્સ ઉપર ક્લિક કરવાનું છે. ત્યાર પછી છે દોસ્તો ધોરણ 10 નામ પરથી રિઝલ્ટ 2023. જો તમારે કોઈ પણ વિદ્યાર્થીનું રિઝલ્ટ જોવું હોય, તમારી પાસે સીટ નંબર ન હોય, તો સીટ નંબર વગર રિઝલ્ટ જોવા માટે છેલ્લા બોક્સ ઉપર ક્લિક કરવાનું છે. પણ યાદ રાખજો, ત્યાં તમારે વિદ્યાર્થીનું પૂરું નામ સર્ચ નથી કરવાનું અથવા તો વિદ્યાર્થીનું નામ પણ નથી લખવાનું, માત્ર એમની સરનેમ એટલે કે અટક લખીને તમારે ગો બટન ઉપર ક્લિક કરશો એટલે જેટલા પણ વિદ્યાર્થીઓ જે તે અટકના હશે એનું ફૂલ લિસ્ટ ફાધરના નામ સાથે અને એમના સીટ નંબર સાથે આવી જશે. એની બાજુમાં ગેટ બટન હશે, ગેટ બટન ઉપર ક્લિક કરશો એટલે 1 સેકન્ડમાં તમારું રિઝલ્ટ છે તમારા મોબાઈલમાં સીટ નંબર વગર ઓપન થઈ જશે. પણ દોસ્તો અત્યારે હું ત્રીજા બોક્સ ઉપર ક્લિક કરું છું. જેવું તમે ક્લિક કરશો એટલે નવું પેજ ઓપન થશે. નવું પેજ ઓપન થાય એમાં તમે સ્ક્રોલ કરીને થોડાક નીચે જશો તો ત્યાં તમને ધોરણ 10ના રિઝલ્ટ માટેનું એક બોક્સ જોવા મળશે, જેમાં દોસ્તો ઉપર લખેલું છે STD 10 રિઝલ્ટ 2023. એની સામે રિઝલ્ટ લિંક 1, લિંક 2 અને લિંક 3 આપેલી છે. અહીંથી દોસ્તો તમે કોઈ પણ એક લિંક ઉપર ક્લિક કરીને ધોરણ 10નું રિઝલ્ટ સૌથી ફાસ્ટ અને સૌથી પહેલાં જોઈ શકો છો. કૌંસમાં પણ લખેલું છે આજે રાત્રે 12 વાગ્યા પછી ગમે ત્યારે રિઝલ્ટ જાહેર થઈ શકે છે. માટે દોસ્તો www.mygkguru.in આ વેબસાઇટને 12 વાગ્યા પછી ચેક કરતા રહેજો. રિઝલ્ટ જાહેર થાય એટલે સૌથી પહેલાં જોઈ લેજો, કારણ કે દોસ્તો વહેલી સવારે 6 વાગે રિઝલ્ટ જાહેર થાય ત્યારે એક સાથે બધા વિદ્યાર્થીઓ રિઝલ્ટ ઓપન કરશે એટલે રિઝલ્ટ ઓપન થવામાં વાર લાગે અથવા તો રિઝલ્ટ ઓપન જ ન થાય. માટે દોસ્તો રાત્રે 12 વાગ્યા પછી તમે ચેક કરતા રહેજો www.mygkguru.in. જો રિઝલ્ટ જાહેર થશે 1 વાગે, 1.5 વાગે, 2 વાગે જ્યારે પણ જાહેર થશે ત્યારે તમારે સૌથી પહેલાં અહીંથી તમને જોવા મળી જશે. ત્યાર પછી નીચે લખેલું છે STD 10 રિઝલ્ટ નામ પરથી જોવા માટેની લિંક, તો એની સામે રિઝલ્ટ લિંક 1, લિંક 2 અને લિંક 3 આપેલી છે. અહીંયા દોસ્તો કોઈ પણ એક લિંક ઉપર ક્લિક કરશો એટલે રિઝલ્ટ માટે એન્ટર નેમનું એક બોક્સ આવશે, એમાં તમારે માત્ર વિદ્યાર્થીને સરનેમ એટલે કે અટક લખવાની છે. અટક લખીને ગો બટન ઉપર ક્લિક કરશો એટલે જે તે અટકના જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હશે ધોરણ 10ની એમના ફૂલ નેમ, અટક, એમનું નામ, એમના ફાધરનું નામ આવી જશે. એની બાજુમાં સીટ નંબર પણ જોવા મળશે અને એની બાજુમાં ગેટ બટન હશે, એ ગેટ બટન ઉપર ક્લિક કરશો એટલે રિઝલ્ટ ઓપન થઈ જશે. તો આવી રીતે તમે નામ ઉપરથી પણ રિઝલ્ટ www.mygkguru.in આ વેબસાઇટ પરથી જોઈ શકો છો. તો દોસ્તો આવી રીતે તમે આજે રાત્રે 12 વાગ્યા પછી ગમે ત્યારે રિઝલ્ટ તમારું www.mygkguru.in આ વેબસાઇટ પરથી સરળતાથી સૌથી પહેલાં અને સૌથી ફાસ્ટ તમે જોઈ શકો છો. આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું ધોરણ 10નું રિઝલ્ટ છે એ ખૂબ સારું આવે, ખૂબ સારા એવા ટકા તમને મળે એવી શુભેચ્છા સાથે આ વિડીયોને આપણે પૂરો કરીએ. બાકી આપણે નવા વિડીયોમાં મળીશું, ત્યાં સુધી રજા આપો. આવજો દોસ્તો, જય હિન્દ, વંદે માતરમ.